આજકાલ કોરોના વિશે બહુ બધી વાતો સાંભળી સાંભળીને આપણે સાવચેતીના નામે મગજમાં નકરો ડરનો પગપેસારો કરી દીધો છે. આપણે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે સાવચેતી એ સાવચેતી જ બની રહે, એના નામે મગજમાં નકારાત્મકતાના ઘાસ નથી ઉગાડી દેવાના. દરેક દર્દી અલગ અલગ હોય છે. એકની સાથે થયું એવું સેમ ટુ સેમ બીજા સાથે પણ થશે એવું સહેજ પણ જરૂરી નથી. દરેક દર્દીનું શરીર તાસીર બધું અલગ અલગ હોય છે. રોજ રોજ લોકોની દર્દીલી દાસ્તાન સાંભળીને આપણે એ જ ભોગવવું પડશે કે મરી જઈશું એવું સહેજ પણ નહીં વિચારવાનું. અનેકો લોકો આ રોગનો સ્વસ્થતાથી સામનો કરીને બહાર આવે છે. શીખવું જ હોય તો એમની પાસેથી માનસિક મનોબળ મજબૂત રહે, હસી ખુશીથી આ સમય યોગ્ય દવાને આહારથી કેવી રીતે પસાર કરવો એ શીખવાનું છે. જો આપણું મગજ બહુ જ સેન્સિટિવ હોય તો આવી વાતોથી દૂર રહેવું, પણ એ જ સમયે મગજ બંધ નહીં કરી દેવાનું. એવું કરવાથી તમારા ડરનું પ્રમાણ વધશે. ડર લાગે છે તો લાગે છે, સ્વીકારી લેવાનો અને પછી હળવેથી પ્રેમથી આપણા મગજને પંપાળીને આપણા મનગમતા કાર્યમાં જોતરાઈ દેવાનો. સૌથી પહેલાં તો આપણે આપણા જીવનના મુખ્ય રસ વિષય શોધવા જોઈએ, જેના દ્વારા ગમે તેવા માહોલમાં આપણે શાંતિનો અનુભવ કરી શકીએ, ખુશી અનુભવાય. આવા ડરના માહોલમાં આપણું મગજ તરત જ એમાં ડાયવર્ટ થઈ જાય એવી પ્રેક્ટિસ આજીવન કરતા જ રહેવાની. આ ક્રિયા કરશો એટલી જ સરળતાથી પરિસ્થિતિમાં બહાર આવી શકશો. આ સબ રોગોની એક દવા છે, વિશ્વાસ રાખો. શરૂઆત થોડી મહેનત માંગશે, કારણ કે સરળતા સહજતા બહુ અઘરી છે, પણ એ આપણી અંદર જ છે અને આપણે બધા કસ્તુરી મૃગ જેવા બહાર શોધીએ છીએ.